નમસ્કાર મિત્રો, સંદેશના માધ્યમથી આપ બધાએને આપ બધા ઘરે બેઠા છો, ઘરે આપ પરિવાર સાથે બધા બેઠા છો, એટલે સંદેશના માધ્યમથી આપની સાથે એક સંદેશ દેવા માગુ છું અને આપની સાથે ઘણી આનંદ કરવો છું. જ્યારે આ કોરોના એટલે એક ભયાનક વસ્તુ જે વિશ્વમાં એક આખી સમસ્યા બની છે, તો મિત્રો હું કહેવા એ માગું છું કે આપણે બધાએ દેશો કરતાં ભારતને વધારેમાં વધારે કાળજી રાખવી પડશે. કારણ કે તમને ખબર છે, આપણને એક અમુકને એવી ટેવ છે, ના પાડો ને એ વસ્તુ કરે. હું તો એમ કહું છું કે આપણે અત્યારે સરકારે કીધું ભાઈ ક્યાંય ટોળે વળી ન ઊભું રહેવું. તમે જોજો, કાલ તમારા કોઈ પણ પુલ નીચે, પુલ ઉપર એક બોર્ડ મારજો કે આ પુલ નીચે કોઈ ડોકાવું નહીં, તો અમદાવાદ સુધીના જોવા આવશે શું હશે ને. એ જે આપણી એક એક ટેવ છે, એ ટેવમાંથી આપણે બહાર આવવું પડશે. એનું કારણ કે આમાં ઘણા બધા નિયમો, આ બીમારી એવી છે કે સ્પર્શ કરવાથી જ વધે છે. તો મને તો ક્યારેક ક્યારેક આમ હસતા હસતા એવી બીક લાગે કે જો કોઈએ કીધું હોય ને કોરોનાનો દર્દી આવ્યો તોય આપણે ત્યાં દોડીને જશું. હું તો ઘણા બધા દેશોમાં મિત્રો ગયો છું, તો ત્યાં જો આપણે કોઈ એવી જગ્યાએ એવું નથી જોયું, ગુભા બાબા 15 જણા માવા સોલતા હોય, એક ચાના 3 ભાગ કરીને પીતા હોય ના, ત્યાં તમને દિવસે પણ કોઈ કોઈના કામ વગર કોઈ માણસ તમને જોવા નથી મળતો. બીજા નંબરમાં કે વર્ષોથી જે એક જ દિવાલની બાજુમાં રહેતા હોય છે, લગભગ તો એની 3 ફૂટથી વધારે મોટી દિવાલ ન હોય, તો એ એમના ગ્રાઉન્ડમાં ઊભા હોય, ઓલા પડોશી એના ગ્રાઉન્ડમાં ઊભા હોય, તો બસ હામ હામાં મોઢું મરકાવી લેશે અને પછી એને કોઈને ખબર નથી કે એ શું ધંધો કરે છે, એ લોકો કોણ છે, એ લોકો કેવા છે. તો આપણી માન્યતા કેવી છે ખબર, આપણે અહીંયા રહેતા હોય અહીંયા, અને આપણે 15 ગાંવ ઉપર રહેલા હગાના છોકરાની ચિંતા કરતા હોય કે એનો સંબંધ તૂટ્યો કે હું હાલ્યું. આપણી જે આ પ્રથા જે છે સાહેબ, તો હું વાત એ કહેવા માગું છું કે એ દેશમાં કોઈ જગ્યાએ ટોળાશાહી નથી, હાથ મિલાવી કે બદભરવાની પહેલેલી ટેવ નથી. બજારમાં કોઈને તમને થૂંકતા પણ ન જોઈ શકો એટલા ક્લીન અને ચોખ્ખું, અને એની જે સ્વચ્છતા એટલી છે. સત્તા જો એવા દેશની અંદર જો આ ભયાનક ભરલો થતો હોય મિત્રો, તો ચિંતાનો વિષય એ છે કે જો આપણા દેશમાં આ લાળ લાગી તો આપણી પરિસ્થિતિ શું થશે. અને ખરેખર આપણે ખૂબ ધ્યાનથી એ મગજમાં લેવું જ પડે. આજે ઘરે બેઠા બેઠા અમુક મિત્રો તો બકાલો સુધારે છે, અમુક ભોળે હાથે શાક બનાવે છે, હા અમુક. અને આ તો ખરેખર હું તો બહેનો બધાને કહું, આજ છે ને અમારા ભૂગેશો ઘીરે છે ને, એને જ આજ રાંધવાનું હપી ગયું, એટલે એને ખબર પડે રસોડું કેટલું અઘરું હોય. એટલે આજ એક એક પ્રકારનો અંદરથી એક માનસિક મેળાવડો પણ છે. બીજી વાત, જે ભગવાનને તમે માનતા હો સાહેબ, એની કમસે કમ આ 10-10 માળા કરજો. જે ભગવાનને માનતા હો, મુસ્લિમ ભાઈઓ ઘરે બેઠા બેઠા એવી રીતે એની નમાઝો કરે, દરેક માણસો એવી એવી પ્રાર્થના કરે કે આ વિશ્વમાંથી આ રોગ વયો જવો જોઈએ અને આ વિશ્વ અને આપણો ભારત દેશ એ કાયમને માટે નિરોગી રહેવો જોઈએ. તો આના અંદરથી ઘણો બધો ફાયદો પણ થશે સાહેબ, કે પરિવારમાં ગામમાં એક હંફ વધશે. ઘણીવાર એક મારા બહુ સારા મિત્રએ પણ એક વાત કરેલી છે કે આ દેશમાં ગંદકી, ગોબરાય અને ગોકીરો, આ 3 વસ્તુ હંમેશા માટે વહી જવી જોઈએ. ખોટી ગંદકી, ગંદકી છે ને ખોટે ખોટી વાતો કરીને એક જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે ભડકા ઊભા કરવા, કોઈથી કાંઈ બોલાણું એનું નાનું એવું કરી, આ બીમારી છે સાહેબ. એક આ માનસિક બીમારીમાંથી પણ આપણે બહાર આવવું, ખોટા ગોકીરા નહીં. અને જ્યારે રાષ્ટ્ર કલ્યાણની જ્યારે વાત આવતી હોય ત્યારે બધા એમાં રાષ્ટ્ર પ્રેમ પેદા થાય અને રાષ્ટ્ર કલ્યાણ માટે જે આપણને હુકમ થાય એનું આપણે બરાબર પાલન કરવું જોઈએ. નહીતર તો આ એક ઓલા જેવી વાત છે ને કે ઓલે અંધેરી નગરી ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, આ બધા આપણે સાંભળેલું છે. પણ એમાં ખબર એમાં એ બે ગુરુ શેનો બે રોકાણા, ગુરુ શેનો રોકાણા એટલે બધું જે એક જ રૂપિયા ટકે, એક એક ટકો એટલે એક રૂપિયામાં તમે દૂધ પાક લ્યો તો મળે, કઢી લ્યો તો 1 રૂપિયામાં, હલવો લ્યો તો 1 રૂપિયામાં, રોટલી લ્યો તો 1 રૂપિયા, બધું ટકે શેર ભાજી ટકે શેર ખાજા જે જોતો એ રૂપિયામાં. તો કે આ ગામમાં રહેવાય આપણે ટેસ્ટો કરાય, એટલે પછી તો એ ખૂબ રોકાણા. અને મિત્રો ગુરુ છેલો એવા ઝાડા થયા સાઈમાં, એમાં બન્યું એવું, એક ભાઈની દિવાલ પડી,
દિવાલ પડી એટલે એક માણસનું મૃત્યુ થયું એટલે રાજા પાસે ગયા અને કીધું ભાઈ અમારો કુટુંબનો માણસ મરી ગયો, આ ભાઈની દિવાલ પડી, બોલાવો દિવાલવાળાને. દિવાલવાળાને બોલાવ્યો કે ભાઈ તારી દિવાલ ત્યાં મને મરી ગયો એટલે તને ફાંસી ચડાવવો પડશે, તકે મહારાજ માફ કરજો, મારી દિવાલ બનાવી જે કડી આવી એણે ઓછું કામ, એણે હરખી માલ નહીં વાપરો હોય, કામ હરખું નહીં કર્યું હોય એટલે સજા દેવી હતી એને કીધું, એને બોલાવ્યું, એને કીધું કે ભાઈ તે બરાબર દિવાલ બરાબર કામ નથી કર્યું એને લીધે દિવાલ પડી ના મરી ગયો એટલે ફાંસી તારે ચડવું પડશે. બોલો કીધું ભાઈ હું બરોબર માલ બનાવતો હતો ને, સિમેન્ટ ને પાણી બધું નાખતો હતો, એમાં એક ભાઈ જે નીકળ્યો ને એની સામે મારું ધ્યાન ગયું, એમાં પાણી વધારે પડી ગયું એટલે માલ ખરાબ થયો એટલે દોષ તો ઓલો નીકળ્યો એનો. ટકેસર ભાઈ ટકેસર ખાધા હરખો ખોરાક હોય તો બધું આજ થાય, આવા વિચારો હોય ને અન જેવો ઓડકાર. એટલે કે તો બોલાવે ને તારથી આ ટાઈમે નીકળાય કેમ, તક મહારાજ મારી ભૂલ થઈ હું અહીં નીકળ્યો, હવે એની માથે બધું ગયું. હવે એની માથે ગયો એટલે હવે એ ગામમાં રખડતો હતો તે, પણ પાતળો એવો કે ઓલી ફાંસી નાખે ને ડોકમાં તો એ સીધી હોપટ નીકળી જાય, ફાંસી હરખી લાગે નહીં, આવો હાવ પાતળો. કાંક તો હવે આમાં જાડો હોય એને બોલાવો, તો ઓલો ગુરુ છેલો જાડા હતા કાંક બોલાવો એને, એને ફાંસી ચડાવો. ઓલો છેલો કે ભાઈ મરી જશો આ લેવા દેવા કે આ ગામમાં ખોટા આપણે ખોટી થયા. અને જ્યાં હવે કે આમાંથી બચવાનો ઉપાય એટલે એને છેલ્લે કીધું બચાવી હું દઈશ ચિંતા કરતા નહીં, આને જ પણ કહેવાનું કે નહીં મને ફાંસી આપો, હું એમ કહું મને ફાંસી આપો તો તમારે તમારે તાણ કરવાની, આપણે બેને વાદ કરવાનો. અને ત્યાં લઈ ગયા એટલે રાજાને કીધું મહારાજ મારા ગુરુને નહીં મને ફાંસી આપો. એટલે ગુરુએ કીધું નહીં 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 મહારાજ મારા શિષ્યને નહીં મને ફાંસી આપો. તો રાજા વિચારમાં પડી ગયા કે મારું મરવા હાટું માણસ ભાગતો હોય અને આ મરવા માટે તૈયાર થયા. ત્યારે કીધું કે તો આનું કારણ શું, ત્યારે કીધું મહારાજ અમારા ગુરુના ગુરુ એવા મહાન હતા અને એમણે કીધેલું કે આ તિથિના વારને દિવસે જે ફાંચીએ ચડે ને એને અમરપદ મળે અને એ પછી આવતા અવતારમાં બહુ મોટો રાજા થાય. તો રાજા કહે જો ઈદ તિથિની તારીખ હોય તો બધાએ રહેવા ગયો, હું ચડી જાઉં, રાજા ફાંસી ચડી ગયો. મારો કહેવાનો સૂર એ છે કે ખોટી વાતો ખોટા વિચારો એટલે ખોટી અફવામાં પણ નથી આવવાનું, ખોટા વિચારોમાં પણ આપણે નથી જવાનું, પણ જ્યાં આવો પવિત્ર રાજા મળ્યો છે કે આપણા બધા માટે જ્યારે આવી ચિંતા કરતા હોય, આપણા માટે આવા સંતો પણ ચિંતા કરતા હોય, બસ અમે મા ભગવતી મોગલને પ્રાર્થના કરીએ, જે સંત બાપુને પણ સંતોને પણ પ્રાર્થના કરીએ, આ દેશના જેટલા દેવી દેવતાઓ છે એને પ્રાર્થના કરીએ કે અમારા ભારતનું અમારા વિશ્વનું એક તમામનું જીવન નિરોગી રહે અને એવો એક આ મહાવાયરસ જે વિશ્વને જે વીંટળીને બેઠો છે અને એક ભયાનક લઈને જે આવી રહ્યો છે બસ આનાથી આપણે બચીએ. ઘરે બેઠેલા ભાઈઓને બધાને અમારો સંદેશ છે કે રાજના હુકમનું પાલન કરીએ, સંતોના આદેશનું પાલન કરીએ અને આપણે ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ બસ પ્રભુ અમને અડધો રોટલો હશે ને તો અડધો ખાઈ ખાઈને આખું ઘર થોડું થોડું ખાઈને હુઈ જાઉં, પણ મારા બાપ અમને નિરોગી બનાવજે, અમારી તંદુરસ્તી સારી રાખજે જેથી કરીને અમે રાષ્ટ્રનું પણ કલ્યાણ કરી શકીએ, અમારા પાડોશીનું અમે કલ્યાણ કરી શકીએ, અમારા પરિવારનું અમે કલ્યાણ કરી શકીએ. આપણે અમે ઘણીવાર જોક્સમાં અમે એમ કહેતા કે ભાઈ આપણે ઘણા એમ કહેતા ને મારે સેવા કરવી છે, તો આપણે રમૂજમાં અમે કહેતા કોઈ નડો નહીં તો મોટી સેવા છે. તો આજ પહેલી વાર સાહેબ ઘરે બેસીને સેવા કરવાનો મોકો મળ્યો, નડવાનો મુદ્દો નથી સાહેબ, પણ નથી લાગતું પહેલી વાર એક એવો મોકો મળ્યો છે કે ઘરે બેઠા બેઠા ઘર બહાર ના નીકળે તો રાષ્ટ્રની કેવડી મોટી આપણે સેવા કરી રહ્યા છે. પણ હું આજ આપને કહીશ, ઇટાલિયનના સમાચાર સાંભળ્યા પછી કે આનાથી મોટો ડર પણ ન હોઈ શકો મિત્રો. આજ તમે ત્યાંની પરિસ્થિતિ જુઓ, એક તો એ લોકોમાં વસ્તી ઓછી છે, સ્વચ્છતા એટલી છે, ચોખ્ખાઈ એટલી છે, શિસ્ત એટલી છે, કાયદાનું પૂરેપૂરું પાલન કરવાવાળા છે, નિયમોનું પૂરેપૂરું પાલન કરવાવાળો જે દેશ છે એ દેશમાં સાહેબ આજ હોસ્પિટલમાં જગ્યા ખાલી નથી સાંભળી લેજો, ત્યાં એક પણ આઈસીયુની અંદર કોઈની જગ્યા નથી અને માણસ સારવાર માટે અત્યારે તડફી રહ્યો છે. તો એની સામે આપણા દેશમાં આવી ઘટના ઘટે જ નહીં ભગવાનને 100% પ્રાપ્ત, પણ વિચાર તો માગે જ છે ને મિત્રો, આપણે એ વિચારવું તો પડે કે આપણે આપણી આજુબાજુની હોસ્પિટલોમાં કેટલા આવીશું. અથવા તો અત્યારે ઇટાલિયનમાં બીજી પરિસ્થિતિ એ થઈ છે સાહેબ કે ડૉક્ટરોને કેટલો ભય છે ને, એમાંય કેટલા ડૉક્ટરો બીમાર પડે, કારણ કે અખંડ સેવા કરવાની, ઊભા પગે રહેવાનું, રાત દિવસ સેવા કરવાની, અહીંયા પાસે આ દર્દી સાથે, તો એને પોતાની પડી હોય, એને પોતાના પરિવાર હોય, એને પોતાના બાળકો હોય, એની વચ્ચે રહીને આ કામ કરવાનું છે તો એને પણ ડર છે. આ કવિ કાગબાપુએ પણ લખ્યું છે ને
કે જેના ખીલા નો ખેહવાણા, જેના ખાંભા નો ખેહવાણા, રખોપા જેને રામના. ભારત એ તો શક્તિનો દેશ છે સાહેબ, શ્રદ્ધાનો દેશ છે, કોઈ સવાલ નહીં. પણ ભગવાન કૃષ્ણએ આપણને એ પણ કીધું છે કે તારી શક્તિ જે તારે કાર્ય કરવાનું છે એ તારી શક્તિ વિરામ પામે, તારી તારામાં જે તેવડ હોય બધી શક્તિ તારી ઓલી થઈ જાય ને પછી તારે જરૂર પડે ને ત્યાં મારી શક્તિ કામ કરે. તો બેઠા બેઠા કાંઈ ન થાય. વિભીક્ષણને જ્યારે હનુમાનજી મહારાજ મળ્યા અને કીધું કે ભાઈ તું તો રામ ભક્ત લાગે છે, કે હા તાકે તો પ્રભુ તને મને બહુ વાલ કરશે ને. ત્યારે હનુમાનજીએ કીધું કે એકલું નામ લે તો વાલ ન કરે, એનું હારવાર કામે કર તો તને ભગવાન પ્રેમ કરશે, વાલ નહીં તને પ્રેમ કરશે, તને સ્વીકારશે. તો આપણે આ કામ તો આપણે કરવાનું છે. આ બીમારીઓ જે આપણે આ જે જેન તે આડો અવળો ડૂંચો ખાઈ ખાઈને આપણે માંદા પડી છીએ તો કાંઈ ભગવાને લીધા થાય કાંઈ એવું નહોતું લખેલું કે ભાઈ તમારું આવી રીતે થશે. ઘણા નથી હાથે પાટો હોય ને આપણે આપણે મળી કાં ભાઈ શું થયું, તાકે જો નહીં ભગવાનની મરજી. એટલે ભગવાને કીધું હતું બે કોથળી પીને છૂટા છે મોટરસાઇકલ આ કે. પરદેશોમાં સાહેબ એક તો એ લોકો ખુલ્લા ખુલ્લા રહેતા હોય છે, આપણી ગળે ભીડભાગમાં નહીં. હજી તો અમારે ગામડામાં તો હજી ઘણું સારું છે, પોતપોતાની વાડીઓમાં માણસો રહે છે. લગભગ માની લો કે બધાને અડધો અડધો કિલોમીટરનું અંતર હોય જેવી રીતે પરદેશમાં હોય છે. તો આપણે જ્યાં ગીચ વસ્તીમાં રહીએ છીએ, જ્યાં ટ્રાફિકવાળી વસ્તીમાં આપણે રહીએ છીએ, આપણને ટ્રાફિકના સંડોવાયેલા છે. આપણે જો તમે આપણો દર્શનમાં જવું છે ને તોય આપણે ત્યાં ભીડ કરશું. આપણે ભીડથી જે ટેવાયા છે, ન ઓળખતા હોય તો ઘડીક રામ રામ કરી લઈ કે ઓળખ્યા ત્યાં સુધી હાથ ન મૂકી તો કહી જો હું કોણ છું, ઓલાને ખબર ન હોય. આ આ જે આપણે એ વાતમાં આપણે ટેવાયેલા છીએ, અડધો કલાક વાત કર્યા પછી આપણે બેનો એમ કહે સોરી રોંગ નંબર, તો તમે અડધો કલાક કોની સાથે વાત કરી. તમે સાંભળો, અત્યારે બધા પોતપોતાની ઘરે બેઠા છે, પોતપોતાની રીતે કોઈ પુસ્તકો વાંચે છે, કોઈ બે માણા વળી એના સમાનાના જૂના ફિલ્મો ચડાવ્યા છે પોતાના ઘરે. એક એક ભયને દૂર કરીને કોઈને અત્યારે એ ચિંતા તો આપણે છે જ નહીં. અને એક ત્રીજી વસ્તુ શું છે કે એ ઓલા નથી થતા તો આપણું હું એ કાઢી નાખવું પડશે. આપણે એ આપણું જ છે. સિંધરી આમે છેડે બળે છે તો આ છેડેને ખબર નથી, પણ એને ખબર નથી કે બળતો બળતો એ છેડો ત્યાં આવીને ઊભો રહે છે. એટલે આ બધી નોંધ આપણે 110% લેવી પડશે. આ હસી ઉડાડી નાખવાનો મુદ્દો જ નથી હો સાહેબ, અને ગંભીરતાપૂર્વક જ આપણે લેવો પડશે. કારણ કે જે બહાર મારા મિત્રો છે, પ્રદેશમાં જે મિત્રો છે, એ જે ન્યાલી વાતો કરે છે ત્યારે અમને, કારણ કે અમે એ દેશની રીતે જોઈ છે તો એ જે જીવ્યા છે એને તો 100% ખબર હશે ને કે ત્યાંની સિસ્ટમ ત્યાંને કઈ રીતની રીત બોલું છે. તો એની સામે હવે આપણે, તમે ખાસ કરીને આ સુરતવાળા ભાઈઓને કહો, આપણે સુરતમાં તમે જુઓ તો એ કોઈક બે જણા ઊભા થયા હોય ને એક જણો એકને લાફો મારે તો એ બધા છોટી પડે. બહુલાને મારીને અધમુઓ કરી નાખે, 108 આવે એમાં નાખી દે, લેવી દે, પછી પાછું આનો ટોળું કે એ કોણ હતો અને હું હતું. આ જે ખબર વગરને આપણે જે કૂદવાની કોશિશ કરી છે, તમે કોઈ પણ પુલે ગાડી લઈને ઉભે રહ્યો, આપણે ખોટે ખોટા નદીની આમ આમ લાંબો વાત કરીને આમ આમ ખાલી અમથા વાતો કરતા હોય ને તો 15 આવીને ઉભા બધો હે અહીંયા શું છે, ત્યાં શું છે. કે માયાભાઈ ભારતમાં શું થાય જો આ શેપ લાગુ થયો હોય તો, માટે એને અટકાવવા માટે આપણે આ પ્રયાસો સતત ચાલુ રાખીએ અને નિયમના પૂરેપૂરા આપણે પાલન કરીએ. આપણે જો નહીતરામાં શું છે, જો આપણને તો હેલ્મેટ પહેરતા સરકારને શીખવાડતું. હજી હું કાંઈ મજાક નથી કરતો, પણ આનંદ કરતાં કરતાં કહું, હજી આપણને ખબર જ નથી પડી કયા વાહનમાં કેટલા ને બેવું, મોટરસાઇકલમાં થયા 5 ચડી જાય. તમે જોવો તો ખરા, નહીં તે એ આપણું વાહન, આપણી સેફટી, છતાં આપણે એ રીતે જતા હોય. ઓલે એક જણાને મોટરસાઇકલ લઈને નીકળ્યો ને પોલીસવાળા ઊભો રાખ, અને પોલીસવાળા પૂછ્યું કે કેમ 4 બેહાડ્યા, પાસવાળું જણ કે પાસમાં ક્યારે ઉતરી ગયું, સાહેબે રાજીનામું દઈ દીધું. તો આ બધા નિયમોનું આપણે પાલન કરવું પડશે. અને જે જે માણસને પોતાના જીવનમાં જેટલા, જો તમે અમુક માણસો તમે જુઓ ને તો અમારા નગીન બાપા છે, હવે એના 100 પૂરા થયા તો સતાય અડીખમ છે. શું કામ, એણે એને કાયમ માટે એના જીવનમાં એક નિયમો રાખ્યા છે કે એટલું જ ખાવું, એટલું જ ચાલવું, એટલી જ કલાક સૂવું. અમુક અમુક તો જેમ દી ચડતો જાય એમ ઊંઘતા જાય, પછી ઘરવાળે ખીજાય કે ઉઠો તમારો બાપ દી ઉપર આવ્યો,
અને ત્યાં બેઠો બેઠો કહેતો એ મને રહેવા દે. આ વાતમાં આ કોરોનામાં એક વાત આવી ને કે ભાઈ 25-26 ટેમ્પરેચર થાય એટલે આ વાયરસ બળી જાય. એટલે મેં દાંત કરતાં કરતાં કીધું તો કાંઈ આપણને તો અસર ન કરે. કાંઈ ડૉક્ટર કહેતા મને કે કેમ, મેં કીધું આપણે તેને જગાડો તો 45 ડિગ્રીમાં, પોતે જાગે ત્યારે 45 ડિગ્રીમાં હોય, પણ આમાં બિલકુલ ગાફલા નથી રાખવાની. જેટલી આપણે સરકાર ચિંતા કરે એનાથી 10 ગણી ચિંતા આપણને હોવી જોઈએ. કારણ આપણે પોતે નિરોગી તો આપણું આપણો પરિવાર નિરોગી. અને તમારી પાસે કરોડો રૂપિયા છે પણ તમારું પોઈન્ટ સારું નહીં તમે શું કરશો? તમારી પાસે કરોડો રૂપિયા છે પણ તમારી પાસે દવા જ નહીં હોય નહીં તો તમે શું કરશો? દાખલા તરીકે નદીમાં પૂર આવ્યું હોય અને કોઈ પરિવારનો માણસ એમાં તણાતો હોય, એ પરિવારને તરતા આવડતું નથી અને ગામને તરતા આવડતું નથી, એટલું જ કહેવાનું રહે જો જાય જો જાય જો જાય, એ સિવાય કોઈ રસ્તો રહેતો નથી સાહેબ. એમ આજ વિશ્વ પાસે આની કોઈ દવા નથી અને અને નજર સામે એનો પરિવાર એને તડપતા જોવે છે. અને તમે પરિસ્થિતિ તો જુઓ મિત્રો કે એના પરિવારની વ્યક્તિ સામે રીબાતી હોય એને અડવા જવાનો પ્રયાસ આને કરાતો નથી. શું કામ? કારણ કે એને થયું તો મને થાય તો હું પણ મરી જાય, જ્યાં સ્વાર્થ આવીને ઊભો રહી જાય છે સાહેબ. એટલે અંતે કોઈ કોઈની પાસે જવા તૈયાર નથી અને એવી પરિસ્થિતિ ન થાય એ માટે આમાં ખાસ ખાસ ખાસ. અને એક બીજું કે આપણે ઘણા એમ કહીએ કે આ બધું મોટી ઉંમરનાને જ થાય છે. સાહેબ આજના ઇટાલીના કેસ 45-35 અને છેલ્લે 18 વર્ષ સુધીના માણસો આમાં લપટાણા છે એ તમે ધ્યાન રાખજો. તો આ બિલકુલ ગાફલાઈની જરૂર નથી. હા, મોટી ઉંમરના વડીલોને તાત્કાલિક અસર થાય કારણ કે એને રોગ પ્રતિકારક શક્તિ એના શરીરમાં ઓછી છે એટલે એને તરત અસર થઈ જાય છે. કહેવાનો મતલબ એટલો, એનો અર્થ એ નથી કે નાનાને નથી થતું, એમ નાની ઉંમરના યુવાનોને એવું બિલકુલ ન ગાફલાઈ રાખતા. કારણ કે એની અસર મોઢી ખબર પડશે. જેમ પાણીમાં તણાતો જાય ને ગામ જોઈ કે એ જો જાય એમ સાહેબ આપણો પરિવાર સાથે હશે તો એટલું જ કહેશે કે અમે શું કરીએ ભાઈ, અમારી કષણાઈ કીનું ભાઈ. કોઈ પરિવારનો અડવા ત્યાં જતો નથી સાહેબ. અને કારણ કે એને ડર લાગે છે. અને છેલ્લી વાત એ કહું સાહેબ કે ડૉક્ટરો નહીં એના પરિવાર હોય છે, એ ઉભા પગે ત્યાં અત્યારે એ સેવા કરે છે બધા ઇટાલિયનની અંદર. તો એના પરિવારના માણસો એમ કહે છે કે રાજીનામો આપી ગયો અને ઘરે વહી આવો, તમને કાંઈક થશે તો અમને શું થશે. આજનો મારો આ પ્રોગ્રામ આજ છે કે આની આપણે ચિંતા કરીએ, આપણે સ્વચ્છ રહેશું તો જ આપણો પરિવાર સ્વચ્છ રહેશે. કરોડો રૂપિયા કામ નહીં આવે મિત્રો. જ્યાં નિયમોનું પાલન જે માણસ કરતો હશે, જે સરકાર જે કહે એ હુકમ, સાહેબ સરકાર કહે એ હુકમનું પાલન આપણે કરવું. હું તો ખરેખર મેં તમને કીધું ને કે મારી બે સરકાર, એક આ દેશની સરકાર ને એક મારો સદગુરુ સરકાર, આ જે કહે ને કેમ કે કૂવામાં પડી જાય પૂછવા ન જાય પડવું હું કામ, પડ્યા પછી પાણી તરતા તરતા કહે હવે શું કરવાનું છે, ડૂબવાનું છે, હજી તળિયે વયો જાઓ, અને એમ કહે ને તળિયે વયો જા તો એમાં હિત જ હોય. કારણ કે રાજા કોઈ દી ખરાબ કહે નહીં, ગુરુ પણ કોઈ દી ખોટું કહે નહીં. ત્યારે આજે રાજગાદીઓ અને ધર્મગાદીઓ, ધર્મ જગત પણ એટલી બધી આપણી ચિંતા કરતું હોય તો એમાં ગંભીરતા જ આપણે લેવી પડે કે તો આ માની પાછળનું શું રહસ્ય છે. એનું રહસ્ય સાહેબ વિનાશ છે અને આને કોઈ અટકાવી નહીં શકે જો ફેલાણું તો. વચ્ચે મને કવિ કાગ બાપુનું એક ગીત યાદ આવ્યું. મેં પહેલાં કીધું આપણો દેશ ભરોસાનો, પણ એની સામે કાગ બાપુએ બહુ સરસ ગીત કીધું છે. ભાઈ એને ભરોસે રે વાયજી, ભરોસે રે વાય, એમાં પંડના ડાપણનો ભરોસે રે વાયજી. ભરોસો આપણે 100% જીવાડી દેશે સાહેબ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ દેશ શક્તિનો છે, આ દેશ સાધનાનો છે, આ દેશ ઉપાસનાનો છે, એ આપણે સ્વીકારીએ. પણ કવિ કાગ બાપુ એક કડી આગળ બોલ્યા, સાંભળજો. આચરીએ ને અંગડે ધરીએ જેમ ગુરુ આચરીએ ને, કેવડી અદ્ભુત કડી છે. આચરીએ અને આંગળે ધરીએ જેમ આપણો કોઈ પણ જેને તમે માનતા હોય તમને જે આદેશ કરે એ આદેશનું પૂરેપૂરું પાલન કરીએ. આચરીએ ને આંગળે ધરીએ જેમ ગુરુજી ગાયજી, આ કે મને એ શું કરવા એવો સંચય મન માન થાય,
જેને ભરોસે રેવાયજી, ભરોસે રેવાય એમાં ડાપણનો ડોળાય, ભાઈ એને ભરોસે રેવાયજી. વાત એટલી છે સાહેબ, ભરોસે રહેવાય. પણ તરત પાછું કાક બાપુએ કીધું કે આચર્યને અંગ પર ધરીએ આપણો જેમ ગુરુજી ગાય. આપણા ધર્મ જગતના મહાપુરુષો પૂજ્ય બાપુથી લઈને તમામ સંતો એ પણ બધા આપણને આવું કહી રહ્યા છે કે પૂરેપૂરું પાલન કરીએ. અને આપણો રાજા એટલે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ જો આપણને કહેતા હોય તો એ બરાબર એનું આચરણ કરવું જોઈએ. હમણાં હમણાં હું મોબાઈલમાં ઘણા વોટ્સઅપ આવે, ઘણા ટીખળ પણ કરે છે આના ઉપર. એક બે તો એવું મેં જોયું કે ભાઈ પાછળને સેટ થવાની નથી ને, આપણે કાંઈ મૂંઝાવાનું છે જ નહીં ને, આપણે ક્યાં બે વાર મરવું છે ને. ભાઈ તમે એવી વાત આની સાથે ન કરો, કારણ કે તમારો એક મૃત્યુ તમારો સેફ 400 જણાને લેતો જશે, એ તો એ અંદાજ નહીં માર્યો હોય. કારણ કે તમારો પરિવાર તમને ગમે એમ કરીને રડવાનો તો છે જ, તમને ક્યાંક થશે તો. તમારી માં તમને અડ્યા વગર નહીં રહે, અથવા તો કોઈની માને આવો સેફ લાગશે. કોઈ ભારત દેશનો દીકરો એની માને અડ્યા વગર નહીં રહે, પરદેશમાં નથી ગયા કોઈ અડવા, સાંભળી લેજો. ભારતની પરિસ્થિતિ ખરાબ એ માટે થાય કે સાહેબ આપણે પ્રેમ સાથે જોડાયેલા છીએ, લાગણી સાથે જોડાયેલા છીએ, શ્રદ્ધા સાથે જોડાયેલા છે કે ભલે હું મરી જાઉં પણ મારી માને છેલ્લી વાર હું ન મળું. કોઈના દીકરાને કંઈ થયું હોય તો આ દેશના માવતરકાના ભાઈઓ કે એની બહેન એ અડ્યા વગર નહીં રહે સાહેબ તમને, કે હું છેલ્લી વાર મારા ભાઈને ન અડું, તો એ કેટલી ભયાનકતા બનશે. એને અટકાવવા માટે આજે આપણે ઘરે બેઠા બેઠા આ કોઈ પણ ખોટી આડાવળી ખોટી ટીખળ કર્યા વગર ખરે ખરી ગંભીરતા લઈને આનું પૂરેપૂરું આપણે પાલન કરવું પડશે. અને મિત્રો જો અમુક તો હાવ ભાઈડ્યા વટ જ વાત કરે કે એ બધું બહાર થાય ને, આયા ન થાય ને, આપણે આમ કરી નાખીએ ને. પણ વાત એટલી જ છે કે આ દેશ પ્રેમનો છે, આ દેશ લાગણીનો છે, આ દેશ ભાવનાનો છે સાહેબ. અને ભાવ વિભોર થઈ અને આપણને ગમે એવું બીમાર થઈએ છે ને, તો આપણી માં આપણને ચુમન કર્યા વગર નહીં રહે, આપણે અડ્યા વગર નહીં રહે, આપણા બાળકો આપણને અડ્યા વગર નહીં રહે. એનું કારણ એ કે હું એકને કોઈને એકને થશે આખા પરિવારને સેફ લાગશે સાહેબ. એટલે આપણે આપણી રીતે પૂરેપૂરી કાળજી રાખીને પૂરેપૂરા સાવચેત રહીને જેથી કરીને આપણા પરિવારમાં આ જે આ આ જેને લાગ્યો છે આપણો જ પરિવાર છે ને બાપા, કોણ બહાર છે એને 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 એના એને એની ઘરે એની ઘટના શું, એને એને એની પરિસ્થિતિ શું હશે. કે એક તો એને ખાતું કે કોઈ ડૉક્ટરો એના સુધી કોઈ પહોંચવા નહીં દેતા હોય. તમે ઘરે વિચાર કરો, ઘરે આજ બેઠા તમે તમે કલ્પના કરો સાહેબ કે એ પરિસ્થિતિ કેવી હોય. માં બહાર જૂરતી હોય, મારા દીકરાનું મારે મોઢું ત્યાં જવા ન દેતા હોય, કારણ કે એ પણ એક જવાબદારી છે. તો આવી પીડામાં ન ફસાવા માટે ભગવાનને ખૂબ પ્રાર્થના કરો કે આમાંથી મને તમને દૂર રાખે, આખા દેશને દૂર રાખે અને વિશ્વને આ બધી આપત્તિ માલી ભગવાન. બસ માળા ફેરવો, ઘરે સુવો તો ઘડીક રામાયણ વાંચો, મુસ્લિમ ભાઈ હોય તો કુરાન પડે, જે 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 ધર્મના માણસો હોય એ આજે એવું કાંઈક કરતાં કરતાં ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરજો કે અમે ભૂખ્યા રહીએ છું પણ અમારી નજર સામે અમારા પરિવારની કોઈ વ્યક્તિ તડફડે એ અમે જોઈ ભગવાન નહીં શકીએ, માટે અમે નિયમોનું પણ પાલન કરશું. પણ હે પરમાત્મા, તું અમને આ રોગમાંથી બચાવવા માટે તું પણ કાંઈક એવું કરજે, એવી પ્રાર્થના સાથે ફરી ફરી વાર આ બધાને હું વંદન સાથે વિનું છું કે આપણે નિયમના પાલન કરીએ. અને આ નાનો હુની વાત નથી, આ જેવી તેવી વાત નથી, એવી ખોટી અજરડાઈ કરીને કોઈ આની અંદર ગાફલાઈમાં ન રહે. ડરવાનું આપણી ભેગો ભગવાન છે, પણ ભગવાન કહે છે કે પહેલાં તું સ્વચ્છ રહે, તું તારી કામ કર ને એમાંથી તને ઓલું લાગે અને ત્યારે આગળની શક્તિ હું કામ કરીશ. તો આપણી શક્તિ પ્રમાણે આપણે એમાં પૂરેપૂરા ધ્યાન રાખીએ. એટલું આજ તકે હું આજના દિવસે બધાએ આ બધા ઘરે બેઠા બેઠા આપ ટીવી માણી રહ્યા છો, સંદેશ ટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો, એના માધ્યમથી ફરી પરિવાર આપને આ વિનંતી કરું છું, એક અરજ કરું છું, આપના ભાઈ આપનો દીકરા માનીને મને માફ કરજો વધારે થયું હોય તો. પણ આ મારી વિનંતી એક ફરી વાર આપને હાથ જોડીને કરું છું કે આપણે પૂરેપૂરો નિયમનું પાલન કરશું. અસ્તુ, જય હિન્દ.